આજે આપણે પૂરક વાચનમાં ચેપ્ટર નંબર 4 બા ભાઈ કેમ તો આપણે આગળના ચેપ્ટરમાં આજે કવિ પરિચય છે એ કરેલો હતો અને થોડો ઘણો આપણે ચેપ્ટરમાં મુદ્દાઓ જોયેલા હતા તો આની અંદર જે દીકરી પોતાની એકનો એક દીકરો હોય છે અને એકની એક દીકરી હોય છે દીકરીને પ્રમાણ થાય છે અને કોનું મૃત્યુ થાય છે તો કે છે એમના બાળકનું એમના છોકરાનું મૃત્યુ થઈ અકસ્માત થઈ જાય છે અને પછી એ કોઈને પઠણ કરે છે કોઈને કાંઈ ખબર પણ પડવા દેતી નથી જોઈએ હવે આગળ દીકરીના બાપે કાઠીના ભૈયામાં ઉત્સવના ઓઘ ઉમટ્યા હતા કાઠિયાવાડની ગંભીરતાથી આનંદમાં મોજામાં ઓટ આવી ઓરડામાં એક જાગતો દીવો પડતો હતો ખૂનભાઈ બોલ્યા ના જુઓ આ સામે સૂતો છે એ અને અબડા આગળ ન બોલી શકી ઓરડાના ખૂણામાં દરબારે નજર કરી કોઈકે સૂતું હતું 50 વર્ષની માટી 50 વર્ષમાં માટી ઢોલીનો ઉભો થયો ઓરડાનું ઊંચું કરી જોઈએ છે ત્યાં તો પોતાના વહાલ સોયો દીકરો હતો સુનારની આંખો બંધ હતી શ્વાસ ઘૂંટતો હતો દરબારે પૂછ્યું શું થયું કુનભાઈ કહ્યું એવું આભરી ગયું મેં તમને બોલાવ્યા કોઈને ખબર નથી દરબાર નસકોરા પાસે અવરો પહોંચી ઘસે છે ત્યારે તો ખેર ખલાસ હતો પુરુષનું હળિયું ધબક્યું તેને પોતાના પત્ની સામે જોયું એ વિષદમય દ્રષ્ટિમાં સ્ત્રીએ અમંગળ વાંચ્યું મંદે માથું ઘૂંટાણ જો હવે શું કહે છે આની અંદર કે એક ઓરડામાં સૂતેલો હશે ઓકે તો સૂતેલો હશે તો માથું ચાદર છે અને ચાદર છે ઓકે ચાદર જો દરબાર હતો એ આવીને કાઢે ખોલે છે શ્વાસ થોડો થોડો ઘૂંટાતો હતો અને નસ ચેક કરે છે કોણ કરે છે તો કે દરબાર કરે છે અને પછી એને ખબર પડી જાય છે કે ત્યાં તો એ ખેર ખલાસ હતો એટલે ત્યાં એનું શું હતું તો કે એનું મૃત્યુ થયેલું હતું કેસ ખલાસ હતો બેઉની આંખમાં આંસુ આવ્યા અને પછી જો જેમ ભાગતી રાતનો આત્માની વાણીને ઓળંગી જનાર સાચો ભજીક ઘેરા સુરે ગાતો ગાતો ગળગળતો બની સંસારની મોહમાયા સમજવા તંબુરાનો છેલ્લો ટકાર કરી વાત માંડે તેમ દરબારે પત્નીની ગંભીર શાંતને ઘેરા અવાજે કહ્યું કાઠિયાળી તે મારું 30-30 વર્ષ પકડું સેલ્યું છે ભાઈને કાળ ભરખી ગયો રોઈ રોઈને મરી જાશું તોય એનો જીવ પાછો નહીં આવે તો હવે શું કહે છે આની અંદર કે આટલા વર્ષથી એને શું કરેલી હતી તે સેવા કરેલી હતી હવે રોઈ રોઈને મરી જશું ને તો પણ એ ભાઈ પાછો આવવાનો નથી પણ આપણી દીકરીને પરણવા આવેલા વર રાજાના મા બાપને એકનો એક દીકરો છે સૌને વિવાહનો સ્વાદ ઉડી જાશે કોળભરી ગભરૂડી વહે બહેનડીનું તો વિચાર કરી લે આપણી તો જીવનભરની મજા બગડે પણ કોઈની આશા આડે શું કામ આવું જો હવે શું કહે છે કે એનું બાળક જે છે ઓકે એનો જે છોકરો છે એનું શું થઈ ગયું હતું કે મૃત્યુ થઈ ગયું હતું અને કોણ પરણવા આવેલું છે તો કે એના દીકરીના એનું જે દીકરી છે ઓકે એના જે પતિ છે એ પણ ત્યાં એના સાસરિયામાં એકના એક જ છે એમને પણ એમને એક છોકરો છે એટલા માટે કહે છે કે આપણે શું કામ એના વિવાહ બગાડવા જોઈએ એ લોકો ખુશી હોય આનંદમાં હોય તો પછી આપણે શું કામ આવું કરવું જોઈએ આપણે તો જિંદગી જ બગડી ગઈ છે એવું કોણ કહે છે તો કે ઓલા છોકરાની માં કહે છે કે આપણે તો શું થઈ ગયું કે જિંદગી જ બગડી ગઈ છે થનાર હતું તે થઈ ગયું તું કાઠિયાળા બની જા એ આંસુ પડ્યા તો તને મારા શમ
જો હવે શું કહે છે કે જે થવાનું હતું ઓકે એ થઈ ગયું છે હવે હવે કશું કઈ થવાનું નથી એક પર હવે જાન આવવાની છે વિવાહ છે ઓકે તો હવે કશું કઈ થવાનું જે મૃત્યુ થઈ ગયું છે કમું એટલા રોષ હતો પણ એ પાછા આવવાના નથી અને પછી શું કહે છે કે જો ઇનિમિટી કે કોની નિમિટી કે મૃત્યુ વાળાનું કહ્યું ઇનિમિટી કે આંસુ બળાવ્યા તો તો તું જોઈ લે છે કે તારે આંસુ કહેવાય ને આંસુ કાઢવા આંસુ છે લાવવાના નથી અને પછી શું કહે છે કે આંસુ પાડવાના નથી નહીં તો તારે અને મારા સૌ છે આપણા સાત પેઢીના જૂના ચાર विधि હતા એ પૂરુ ન બોલી શકી ત્યારે તો જવા મધ હિપાની જવાબ મળ્યો જરાય બે વેવલી થામાં રોવું પકડવું જિંદગી આખી છે પણ પ્રસંગ સુધારવો છે જો હવે શું કહે છે કે જે ઓલા છોકરાની માં હતી ને એને શું થાય છે કે હવે હૈયું ભરાઈ જાય છે અને પછી શું કહે છે તો કહે છે બસ હવે ગાંડી થામાં રોવાની જરૂર નથી ઓકે રોવાનું તો આખી જિંદગી જ હવે આપણે છે શું કીધેલું છે તો કે છે રોવાનું તો આપણે આખી જિંદગી છે પરંતુ આ પ્રસંગ પાછો આપણે આવવાનો નથી તારી છાતી ઉપર શીલા મૂકી પાડ્યા દીકરીને અને પરણાવવા આવનાર ભાણાને અશુભ નથી કરવા જાનૈયા હસતા આવે છે એને રોવરાવવાનું મારો પ્રભુ ના પાડે છે જો હવે શું કહે છે કે જાનૈયા આવે જાના ખુશ હોય આનંદમાં હોય હસતા હોય શું કહે છે હસતા આવે છે ને એને હસતા મૂકે તો આપણે વળાવવાના છે કેમ એવું કીધેલું છે જો એ લોકોને ખબર પડશે તો પછી એ લોકોની જે આ ખુશી છે ઓકે હસતા મો છે કેવું થઈ છે એના આંખમાંથી પણ આંસુ આવવા લાગશે અને મારા પ્રભુમાં આવું છે નહીં હિપા કુમારે આમ જેમ એક ઓરડા ઉપરથી ચાલતા નટનો પગ થતરી જાય અને પછી કુશળતાથી માતાને બદલે તેના પગ જમીનને અડે તેમ પ્રસંગ સુધારવાની વાત વિચારી લીધી અને પછી ચોરી એની માતા હતી ઓકે એને વિચારી લીધું શું વિચારી લીધું એને કીધું કે હવે જે આનું મૃત્યુ થઈ ગયું છે ઓકે હવે પાછો આવવાનો નથી પરંતુ હવે આ જે લગ્નનો પ્રસંગ છે એ મારે બગાડવાનો થતો નથી એવું એને વિચારી લીધું હવે ગમે તે થાય ઓકે પરંતુ હવે આ પ્રસંગ બગાડવો નથી કોઈ કરાફિયાની માટીની ઘસેલી પત્નીની આજ્ઞામાં માનનારા બાઈએ હેપકું હૈયું સળગ્યું માતાએ 15 વર્ષના કિશોરને કપાળ ઉપર હાથ ફેરવ્યો સુવાળા વાળ ઉપર આંગળીઓ ફેરવી અને છેલ્લું ચુંબન લીધું અને દરબાર સામે જોયું જો હવે શું કહે છે જે માતા હતા ને એની માસી માતા હતા એ એના બાળકને શું કરે છે તો કહે છે કપાળ ઉપર શું કરે છે કે હાથ ફેરવે છે અને જે સુવાળા વાળ ઉપર આંગળીઓ ફેરવે છે અને છેલ્લું કપાળ ઉપર શું કરે છે કે ચુંબન કરે છે અને દરબાર સામે જોવે છે કાઢીએ આજ્ઞા છોડી રસોડામાં જઈ સામાન્યની તૈયારી કરી પછી છે એને શું કરી તો કે એના જો એની આજ્ઞા નથી ઓકે જ્યાં એની નજર હતી એ આખું જોવાનું જ બંધ કરી દીધું કે મનમાં વિચારવાનું બંધ કરી દીધું અને રસોડામાં જઈને જે જાન આવવાની હતી એટલે સામાન્ય કરવાના હોય ને એની તૈયારી કરવા માંડે છે મને મને ફરી બોલાવશો ભૈયાના ભાવને હોઠે લાવતા પુત્રની માતા પૂછી વળી ના કાઢી જવાબ આપ્યો રાજા હરિન્દ્રની અદાતી હરી હેતુ જોઈ ગયું ભલે હવે કઠિયાણાની પુત્રીના મૃતદેહ સામે અંતિમ દ્રષ્ટિ ફેંકી ઓરડા બહાર નીકળી ગયા દરબાર હળવેથી ઊભા થયા
લાકડીથી પાણો મૂકતા પહેલા પટાધરની આંખમાંથી પાણીનો રેલો નીકળ્યો. ખોખારો ખાઈ ખુમાણ ઓસરી આવ્યા. દીકરીના મુદે દીકરાના મુદેની સામે જોયું જોઈ રહ્યા અને ઓરડાને કમાન વાસી દીધો. તો હવે શું કહે છે કે જે એનું પેલું જે બાળક છે એનો જે છોકરો હતો એ શું થઈ ગયો કે મૃત્યુ થઈ ગયો હતો અને હવે એના દિલ ઉપર પથ્થર મૂકી કઠણ કલે છે. એ ક્યાં જાય છે તો કે ત્યાંથી બહાર નીકળે છે. એકવાર છેલ્લી નજર એના છોકરા સામે કરી લે છે અને હવે કોઈ અંશ ના કોઈ ખબર ના પડે એવી રીતે એ ઓરડો છે એ વાસી દે ઓરડો બંધ કરી દે છે. થોડી વાર એ જ ઓરડામાં ચાર વૃદ્ધ માણસો આવ્યા. ઓરડાની પછી ગામની પછેવાળી પડતી હતી. ધબધબ ધબધબ કંઈક નહીં જેવો દોડવાનો અવાજ આવ્યો. ડેલીએ બેસી હિપ્પા કુમારી સામિયાની જેમ એક પછી એક આજ્ઞા છોડીએ જતા હતા. જાનના સામિયા થયા પરમ પરસ્પર સૌ મળ્યા હળ્યા. દરબાર વેવાઈને બાત ભરી ભેટ્યા. ઉત્સવના દરિયામાં આનંદ લહેર્યો. ઉમટી અને વેવાઈ પેલા સુખ સંપન્ન સુખી સંપન્ન હતા. સગા વહાલા લગ્નમાં માણવા ઉમટ્યા હતા. ગામનો ઉત્સવ અનેરો હતો. તો હવે શું કહે છે આની અંદર કે એમ જે જાન આવી ઓકે જાન આવ્યા પછી શું કર્યું તો કે સામૈયા કરેલા હતા. સામૈયા કરી અને બે વેવાઈ લેલા શું કરેલા તો કે ગળે મળે છે. અને આ જાનમાં લોકો પણ શું હતા તો કે આનંદમાં હતા. અને જે વેવાઈ હતા એ પણ કેવા હતા કે ખૂબ જ આનંદમાં હતા. ગામના માણસોના મનમાં હતું કે પોતાના દરબારની દીકરીના લગ્ન લાકે કોડે કરવા. ભાઈના લગ્ન તો હજુ 5 વર્ષ અંજે જોશું. તો હવે શું કહે છે કે ગામના લોકોને એવું વિચારેલું હતું કે આ દીકરીના લગ્ન કેવા તો કે ધૂમધામથી સરસ રીતે કરવાના છે. કેમ એવું કીધેલું હતું કે હજી ભાઈના લગ્ન કરવાની કેટલી વાર હતી તો કે હજી 5 વર્ષની વાર હતી. પરંતુ એના ભાઈનું શું થઈ જાય છે તો તે મૃત્યુ થઈ જાય છે. હજી આ એની બેનને હજી ખબર નથી. કાઢીના રિવાજ પ્રમાણે રાત્રે જાનને ઉતારો દેવાનો. માનવાના બાયું જાનને ઉતારો ખાન ખાવા ગયા. તો હવે શું કહે છે કે રિવાજ પ્રમાણે પહેલાના રિવાજ પ્રમાણે જાનને છે ને રાત સુધી રોકવામાં આવતી હતી. અને પછી શું કહે છે કે રોકાઈ અને પછી જે બાયું હોય મીઠા મોં કરાવવા લઈ જાય એટલે ખાન ખવડાવતા હતા. સામ સામા વટાણાની બગદાડી બોલી. દીકરીની માતાના મુખની એકે રેખા વાકી થાય તો એક કાઠિયા નિશાની. તો એ હિપ્પા કુમારીની પત્ની કેમ. તો એ રાઠોડ ધાધની દીકરી કહેવાય કઈ. દેન હતી કોઈની કે કાંઈ કરી જાય. જો હવે શું કહે છે આની અંદર કે એ મોઢા ઉપર જરીક પણ કોણ તો કે એની માતા જે છોકરાનું મૃત્યુ છે એની માતા યુક્તા એ મોઢા ઉપર જરીક પણ અંશ આવવા દેતા નથી. જો અંશ આવવા દે એની પત્ની ન કહેવાય. અંશ આવવા દે તો એ દરબારની પત્ની ના કહેવાય અને છોકરી ચૂકો ને તો હું અંશ આવવા દઉં એવી વાત કરવામાં આવેલી છે. બસ એટલું જોઈએ. બીજું આપણે આગળના લેક્ચરમાં જોશું.